श्रुतकेवळिपण शिर परे गुरु आण दारे उद्यमे कलिकाळमापण सत्यतेवि भक्ति गुरुनि संभवे। एवो अनुभव आपता लघुराज मे दीठा हवे નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુવે જુએ ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુવે ક્ષિર ધર્મ જોખમ ધારીને સદગુરુ બળ ફોરવે બ્રહ્મચર્યની નવ વાડમાં એક વાડ એવી છે આગમમાં ઉત્તરાધન સૂત્રમાં છે કુપોદય ઉલ્લેખ કરેલો છે કે ધર્મની વાત પણ એકલી સ્ત્રી પુરુષોને ન કરી શકે અને એકલો પુરુષ સ્ત્રીને ન કરી શકે ધર્મની વાત પણ વ્યવહારની તો વાત જ નથી ધર્મની વાત પણ અગાસ આશ્રમમાં પ્રભુસિંહજીની હાજરીમાં પ્રભુસિંહજીએ જેને બ્રહ્મચર્ય વ્રત આપ્યું એવી તેર બહેનો હતી એ જમાનાની ગ્રેજ્યુએટ સાકરબેન તો જેણે સમયસારનું ભાષાંતર કરેલું છે એ જમાનામાં બી એ ભણેલા હતા એ થઈને બીજી તેર બહેનો હતી મોક્ષમળાનો એક્યો એક પાઠ સમજાવવા માટે ગોધનદાસ કાલિદાસ પટેલ બ્રહ્મચર્યજીને આ બહેનોના સમૂહમાં રોજ ચાર મહિના સુધી પ્રભુસિંહજી મોકલે એકલા અને તેર બ્રહ્મચારીજીની હાજરીમાં પોતે જ વ્રત આપેલું આ બે છોકરાના બાપને બ્રહ્મચારીજીનો સિક્કો માર્યો આ બ્રહ્મચારી એટલે બ્રહ્મચારી નામ જે આપ્યું છે કે આ હેમ જેવો છે વાળો વળે એવો છે જૈન આચાર્ય અને શર્મા એવું આચરણ મગન બાપા વાત કરતા ચરોતેરમાં ફરે ત્રીસ કિલોમીટર પગમાં ચપ્પલ જ નહીં વાળ કપાવે ત્યારે નાવાનું નહીં તો નાવાનું નહીં શરીરે મર્દન નહીં માલિશ કરે એટલે બ્રહ્મચર્યની વાળ તૂટે છૂટ નથી સાચો સાધુ આગમમાં અરીસામાં જોવાની મનાય છે ગુરુજી અરીસામાં આટિયા પટિયા પપ પાવડર લાલી ન કરે ડાયની તો ક્યાં વાત રહી માથાના વાળ ન ઓળે અરે સામે મોડું જ નથી જોવાનું તો સાધકને પાણીનો ગ્લાસ કોઈ આગળ માગતા નહીં અણી શુદ્ધ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે પરણવું નહીં એ નહીં પાંચે ઇન્દ્રિયો કાચબાની જેમ સંકોચે લેલી ગોપાલદેવ વચન સપ્તશતીમાં લખ્યું છે કુર્મરૂપ કાયાને રાખો કાચબો સંકોચી લે ને ડોકુ ને ચાર પગ પાંચે ઇન્દ્રિય સંકોચી લે છે બ્રહ્મચર્યજી દિવસમાં ત્રણ વાગે ઉઠીને ત્રણથી ચાર ગોમઠસાર વાંચવાનું ચારથી પાંચ સાડા સાત ભક્તિનો ક્રમ સાત પછી પાછું સાડા નવથી ત્રણ વાર વાંચન થતું સવાર બપોર સાંજ રાત્રે ભક્તિ પૂરી થાય સાડા નવ વાગે પછી પ્રભુસિંહજીની બાજુમાં એ બધું પતી જાય પછી પોતાની નિત્યક્રમ કરવાનો મુમુક્ષુએ પૂછેલા પ્રશ્નનો જવાબ લખવાનો ગૌતમ ગણધર ભગવાન મહાવીરને મળ્યા પછી શાસ્ત્રમાં વાત છે બે ઘડીથી વધારે ક્યારે સૂતા નથી બ્રહ્મચારીજી પ્રભુસિંહજીની શરણે આવ્યા પછી બાવીસ ત્રેવીસ કલાક સુધી જાગતા છે અને બ્રહ્મચારીજી જ્યાં સુધી પ્રભુસિંહજી બેસે નહીં ત્યાં સુધી તો ઊભા જ રહે સૂવે નહીં ત્યાં સુધી ઊભા રહે પ્રભુજી સૂવે પછી પોતાની બાજુની રૂમમાં જાય હજી છે જે પહેલાં મળે ત્યાં પછી પોતાનું લેખન કાર્ય ભાષાંતર કરવાના હોય સંસ્કૃત અર્ધમાર્ગદીના પાંચ બાજાની માસ્ટરી હતી ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું હોય આત્મસિદ્ધિનું ને એવું બધું અને મુમુક્ષના પત્રોનો જવાબ આપવાના ત્રણ વાગે ઉઠી જવાનું પાછું એટલે પ્રભુસિંહજી ત્રણ વાગે તો એને પહેલાં પંદર મિનિટ તો ઉઠવું પડે ને એમાં શૌચ ક્રિયા જમવાની ક્રિયા નાવા ધોવાનું રજા બધી ઉદય પ્રયોગે એક પણ દિવસ એવો ન હોય ક્યારેક આંબેલ હોય ક્યારેક એકાશનું હોય ક્યારેક ઉપવાસ હોય ક્યારેક બે ઉપવાસ હોય કોઈને કહે નહીં પાછા બાંધણી મગન બાપા કે અમે જાય એનું જન્મભૂમિ બાંધણી મંદિર છે એની સામે એના ઘર સામે જોઈએ નહીં કે અહીંયા હું રહેતો હતો એમ શાલીભદ્ર અને ધનાની વાતમાં ગોપાલદેવે લખ્યું છે જાણે મારું હતું જ નહીં એમ જીવ્યા છે આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા એને બદલે પ્રભુસિંહનો નોકર થઈને રહ્યા શું લખે છે પત્રમાં પત્ર સુધામાં પત્ર છે હું પ્રકાશન ખાતું સંભાળીશ હું વાંચન કરીશ નહીં હું કૂવામાંથી પાણી કાઢી દઈશ તમને તમારા કપડાં ધોઈશ તમે જ્યાં જ્યાં શ્રાવકના ઘરે જ્યાં છો ત્યાં હું પાછળ પાછળ ફરીશ પણ શ્રાવકના ઘરનું પાણી નહીં હું મારી વ્યવસ્થા કરી લઈશ ખાલી તમારી સેવા મને આપજો ઘંટ વગાડીશ અથવા વાળવા જોડવાનું કામ હશે તો કરીશ दासी थई ने रेव दीन दयालनी नीची टेल मले तो माने बाग्य जो इंद्रादिक दिकदेव ने पती नथी पुरुषोत्तम पासे बैठा नहीं जो चाक राखो जी चाक राखो जी બાગ બનાવશું અને પાણી પાછું પણ ચાકર રાખો જી પ્રભુસિંહ નોકર થઈ રહ્યા છે આ ભક્તિ સંપ્રદાયને લીધે આ તો જન્મે પટેલ તમે નૌકાર મંત્ર કેમ નથી આપતા સજાત્મક કેમ આપો છો તો મને મારા ગુરુએ આજ્ઞા આપી છે પ્રભુ શ્રીજી ચૈત્રવત પાચમ ના દિવસે સવન ઓગણીસો બાવન માં જાહેર સભામાં પ્રભુસિંહજી કહેલું મુખ્ય બ્રહ્મચારી સોંપણી ધર્મની સોંપણી હું બ્રહ્મચારીને કરું છું વહીવટ ખાતું ચુનીભાઈ સૌભાગભાઈ ચુનીલાલ મણિભાઈ હીરાલાલ નાહટા બધા સંભાળશે મારા ગુરુજીની આજ્ઞા છે કે નહીં આપવાનું અગાસ આશ્રમની બહાર જઈને અગાસ રેલવે સ્ટેશન પાસે આપે પીઠામાં ગોડાઉન છે ત્યાં ત્યાં પાછળ આવે નહીં આપવાનું કોઈ તમને પગે કેમ લાગે છે કે હું કોઈને નમસ્કાર કહેતો નથી કરવાનું મને ભાવથી લાગે છે હું ઈચ્છતો નથી તોય હવે હું પ્રાયશ્ચિત કરીશ કોઈ નમસ્કાર કરે એ દિવસે ઉપવાસ પછી બધા ખીજવે પેત્રો રચે લઈ આવે આપણી જેવાને કોઈને સંપ્રદાયવાળાને કે નમસ્કાર નહીં કરતો નહીં તો એને ભૂખ્યા રહેવું પડશે આજે એમ કરીને પાછા એમ કે ભૂલી નથી ગયા ને ભૂખ્યા રહી તું નમસ્કાર નહીં કરતો ગોવર્ધનભાઈને નહીં તો એને ઉપવાસ કરવો પડશે આજે એવું કરે આ બોલે જ નહીં કાંઈ મારા ગુરુની તો ભક્તિ થાય છે મારા ગુરુના તો ગુણગ્રામ ગાઉં છું કુપોલદુને આ દેહ મળ્યા નથી આ ભવે પત્ર સુધામાં ચાર થી બાવીસ પત્રો ઓગણીસ પત્રો કુપોલને સંબોધીને લખ્યા છે કે સર્વઘાતીની નિંદ્રા મને હજી હેરાન કરે છે હજી દીવાની જેમ જ્યોતની જેમ મારું મન સંકલ્પ વિકલ્પમાં જાય છે મારે બ્રહ્મચર્ય જોઈએ છે તમારી આગળ છે એવું જાણે વાત કરતા હોય એમ પત્ર લખ્યા છે મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિ મુનિ એકીત ભગવાન મહાવીરને કોણ મળેલા પ્રત્યક્ષ શ્રીમદ રાજચંદ્ર કે મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ બ્રહ્મચારી લખે છે રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિ મુનિ કીત હું જે મારા ગુરુ છે લલ્લુજી મહારાજ એણે પ્રત્યક્ષ શ્રીમદ્ધ રાજચંદ્રની પ્રતિ કરી અને પહેલી જ મિટિંગમાં ત્રણ નમસ્કાર કરેલા સાંગો પાંગ સવારે વાત આવી આશ્રય ભક્તિ તે મુનિવર સમકીતીના ચરણ ઉપાસક ભાવ એ સમકીતી મુનિ કેમ સમકીતી કુપોદે કહ્યું છે ચૈત્ર વ ચોથને લીધે કે એને ક્ષાયક સમકીત છે પ્રભુ શ્રીજીને તે મુનિવર સમકીતીના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો ગાવ હું લાભ ખરું છું પાસા નાખું છું પ્રત્યક્ષથી પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છું અને શ્રીમદ રાજચંદ્રને પ્રત્યક્ષ કર્યા લખે છે પંચાસથી કાયમાં કુનકુન આચાર્ય મહારાજે તીર્થંકર ભગવાનનું મંગળાચરણ કર્યું છે સો ઇન્દ્રોને વંદનિક મોક્ષ લક્ષ્મી શાયક ધણી મોક્ષ લક્ષ્મી લટકા કરે એવા અહીંયા લખે સદોદ ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશય શાળી મંત્ર રત્નાકર પચીસીમાં માં સંપ્રદાયમાં રત્નાકર પચીસી છે રત્નાકર સુરી મહારાજે લખેલી છે એક એક ગાથાનું ભાષાંતર કે તીર્થંકરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર નૌકાર મંત્રની જગ્યાએ પરમ ગુરુ ઇન્દ્ર નરેન્દ્ર ક્ષાયક વીર્ય તીર્થંકર જિનેશ્વરની ભક્તિ કરે તીર્થંકરની ભક્તિ કરે છે ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશય શાળે આપ તજી પરમ ગુરુ મંત્ર જે તારે ભવ પાર તો આ કાળે જ્ઞાન હોય કેવળ જ્ઞાન રવિ સામગ્રી ગ્રહી સાર કેવળ જ્ઞાન મેળવવાની બધી સામગ્રી લઈને આવ્યા છે કોણ શ્રીમદ રાજચંદ્ર મારા ભગવાન રવિવાર અવતાર દિન સ્વયંભૂ અવતાર સામાન્ય કેવળી સ્વયંભૂત કેવળીને ગુરુ ન હોય એ ભવે પોતાને મેળે થાય શાસ્ત્રમાં નિયમ છે કેવી રીતે થાય સંગણ તો હોય નહીં આ કર્મગ્રંથમાં લખ્યું છે આ કાળે કેવળ જ્ઞાન નથી કેમ વજ્ર ઋષભ નારાયણ સંગણ ન હોય એટલે કોપાલ ગોપાલ નિબંધ આપ્યો કેવળગાના ઉપર નિબંધ લખો ધારશીભાઈ કે હું શું લખું તો કે તમે તો શાસ્ત્રના અભ્યાસથી જો મારા જ માન ભણાવો છો કટાક્ષમાં કે છે લખો લખાશે મોરબી જાય છે મચ્છુ નદીના કિનારે ડુંગરો ચડવા ધારશીભાઈ સૌભાગભાઈ ડુંગરજીભાઈ અંબાલાલભાઈ બધા સાથે છે કુપાલદેવ સીધા ચડે છે ઝાખરા બાવળના કાંટામાંથી ધારશીભાઈ તો ડાયા ને મેજિસ્ટ્રેટ કે આ પગદંડીનો ચોખ્ખો રસ્તો છે આવો સડ સડા ચડી જાય છે કે તમે બધા ત્યાંથી આવો ચડીને કે છે આ પગદંડીનો રસ્તો સામાન્ય જન સમુદાય માટે છે ગુણ સમજવા માટે છે ચૌદ ભાવની દશા ઓર છે તો એ ધારશીભાઈ સમજતા નથી કેવળ જ્ઞાનનો નિબંધ લખો કે ધારશીભાઈ લખે છે પછી કે કેવળ જ્ઞાન હોય આ કાળે ધારશીભાઈ શું જવાબ આપે આમ તો હોય કે પણ આ કાળે વજ્ર ઋષભ નારાયણ સંગઠ ન હોય એટલે ન હોય તો શુભ નારાયણ સંગણ હોય તો તો હોય વાત પડદો બંધ થોડા દિવસ માટે થોડા મહિના માટે વઢવાણ સંત ઓગણીસો છપ્પન વૈશાખ શુદ્ધ સોમચંદ માસુખરામ એના ગ્રાન્ડ જે એની અરે ભક્તિ કરીએ છીએ વડવામાં હજી જીવતા છે બધા છ્યાસી વર્ષના છે બાર સોમા કાકા સોમચંદ માસુખરામ મગન બાપા એની સાથે વારે આત્મસિદ્ધિ આવે ને એક એક ગાથાએ નાચે આમાં બાટકી ઊંચી હાઈટ ઓછી હતી ગાથાએ એ ગાથાએ નાચે વડવાનું પર્યુષણ અને અગાસનું પર્યુષણ એક દિવસનો ફરક ચોથ ને પાચેમે શરૂ થાય ત્યાં બધી ગાથાએ નાચી લે પછી ટ્રેનમાં આવીને અગાસ આવે અગાસ આત્મા થતી ચાલતું ત્યાં નાચે પાછા એ સોમચંદ માસુકરામ લખે છે પરિચય હું લાવ્યો છું પણ હવે ટાઈમ ઓછો છે કે જે ગોપાલદેવ કે છે સોમાં પગદાબ પહેલાં તો નાય લીધું એટલે તો સ્વમાં ધોત્યુ પહેરાવીશ મને ત્યારે તો બધા છોકરાઓ જોવાની ધોત્યુ જ પહેરતા લગ્નના ફોટો એ બધા દોત્યમાં જ હોય મારા ફાધરનો ફોટો એ લગ્નનો દોત્યમાં જ છે કે પહેરાવે સુતો સૂતો ધોત્યુ પહેરાવે છે તને ભાત કરતા આવડે છે રસોઈ નહોતો આવ્યો મૂળચંદ ભાત મૂકી દે તો કે બહુ નથી આવડતા તો કે શરૂ કર હું શીખવાડીશ ગોપાલદેવ કહે છે ભાત કરે છે પછી કહે છે દાબ બહુ થાકી ગયો છું વજન કેટલું હતું કોપાલદુનું વજન અઠ્યાવીસ કિલો થઈ ગયેલું સંવંત ઓગણીસો સુડતાલીસે સમકીત શુદ્ધ પ્રકાશુરે ત્યારે અઠ્ઠાવન કિલો વજન હતું એમાંથી અઠ્યાવીસ કિલો થઈ ગયું પછી પાછળ દેખાય એવું એટલે પગ હું કે સોમકાકે હું ધીરે ધીરે પગ દાબું સો વર્ષ પૂરા થયા ને શતાબ્દી ગ્રંથમાં આખો આખી વાત તારીખ વાર સમય સાથે છે આ વાત છાપેલી અગાસની ને વડવાની કમિટીએ છાપેલી બધા કુપાલદુને નહીં પણ પ્રભુસિંહ રૂબરૂ મળ્યા હોય એ લોકોએ લખેલું છે બધું સોમા કાકા જીવતા હતા ત્યારે તો કે પગ દાબ ધીરે ધીબે કે અઠયાવીસ કિલો વજન કે જોરથી દાબુ ને મચકોડા ફ્રેક્ચર થઈ જાય તો તો કે હજી જોરથી દાબ હજી જોરથી દાબ સોમા એમ નહીં ભાર દે પછી કે ઊભો રહે ઊભો રહે ભાઈ કોપોલ દુ આ શરીર ઉપર ઊભો રહે ને દાબ કે સોમા કાકા ધ્રુજે બાજુમાં પોપટલાલ મોહકચંદ છે વડવા આશ્રમના સોમા ગભરા નહીં આ વજ્ર નારાયણ સંગણ છે લે હવે કેવળ જ્ઞાન થાય કે નહીં સંગણ બદલી શકે છે યોગી આગળ શક્તિ હોય કે છે પછી હજી ઘણી ઓત્પત્તિ બુદ્ધિ હોય તોય કેવળ જ્ઞાન થાય એ અહીંયા સમાધિ મરણની વાત નથી એટલે નથી કરતો અશ્રુત નિશ્ચિત બુદ્ધિના ચાર ભેદ છે એમાં ઔત્પત્તિ બુદ્ધિ હોય તો ગુરુ વગર જ્ઞાન કેવળ જ્ઞાન જ્ઞાને થાય બધા આગમને હિસાબે બી કુપોલ દો કેવળી છે જૈન ધર્મને હિસાબે સંપ્રદાયમાં તો માનતા જ નથી અમે અત્યારે બુદ્ધિથી ઘસીને શાસ્ત્ર દેવ આવે તોય ઊભા નમસ્કાર કરું માથું નમે શ્રાવકનું દેવદેવીની તો નયા જ ગોપાળદે દેવ ઘસીને ના પાડી છે દેવદેવીની તુષ્માન તને શું કરું છું સાહેબ બાબુ કે ઘંટોકોનો આવે તો હું સાંભળી ન જો આ શ્રદ્ધા છે ગોપાલદેવની દેવદેવીની તુષ્માન તને શું કરું છું તુષ્માનતા સત્પુરુષ ઈચ્છો મારું શું બગાડે છે મેં એનું શું બગાડ્યું છે દર્શનના દીકરા રામનું મેં શું બગાડ્યું છે કે રામ મારું બગાડે અને કરેલા કર્મો તીર્થંકરને રામને અને કૃષ્ણને ભોગવવો પડે તો હું ક્યાં ખેતરનું ખોડી બારું ક્યાંય વાડીનો મૂળો કે મારે ન ભોગવવા પડે ભરવડ ખીલ્લા ઢોકે ત્યારે પદ્માવતી માતા હતા કે નહીં આકાશમાં એ તો એના કર્મ હતા તો મારા કર્મ મને ન નડે અને ભગવાન માવીરને નડે મારી સાધના વધારે છે ભગવાન માવીર કરતા કે હું એક નારિયેળની બાધા રાખું એટલે મારું કર્મ બચાવી દે કેવળ જ્ઞાન થઈ ગયું છે અને તેજો લેશિયા છોડે છે ગોશાળો કેવળીને ત્યારે ત્રેવીસ દુ ને છેતાલીસ દેવી દેવી ક્યાં ગયા હતા આકાશમાં એક શાસક રક્ષક દેવ ને એક શાસક રક્ષક દેવી હોય કે નહીં તો છેતાલીસ ક્યાં ગયા હતા બધા એક સાથે રજા ઉપર હશે માસ કેઝ્યુઅલ લીવ પ્રભુજી કહેતા આ શ્રદ્ધા હતી એક ધણી ધારો એ ધારજો કે સારા ની કોળ હતું આનંદજી મહારાજ કે છે બીજો મન મંદિર આણું નહીં એ અમ કુળવટ રીત જીનેશ્વર પછી ધર્મની શરૂઆત થાય ધર્મ જીનેશ્વર ગાઉ રંગશું ભંગમાં પડશો પ્રીત જીનેશ્વર સારા ઘરની આજની વાત નથી આ તો આર્ય સંસ્કૃતિની વાત છે આ તો હનુમનકુરે આવીને છૂટાછેડા લઈ લે એ બીજી વાત આ તો આર્ય સંસ્કૃતિની વાત છે સારા ઘરની કુળ વધુ કન્યા બીજા પુરુષને સામોઈ ન જોવે હસીને વાત ન કરું વચન સ્થિતિમાં લખી છે પુરુષ સાથે પરણેલી સ્ત્રી હસીને ખડખડાટ હસીને વાત ન કરું આ વિતરાગ મહાવીરનો માર્ગ છે પ્રભુ શ્રી કે આ ધણી ધર્યો છે અમે હવે દેવલા શું કરવાના હતા મેં તું જ કારણ સ્વામી ઉવે અસુર સુર ગણા મોહન મિરજી મહારાજ કે છે એ વિતરાગ તારા માટે મેં તેત્રીસ લાખ તેત્રીસ કરોડ દેવતાઓને ફેંકી દીધા છે આ દ્વેષ નથી શ્રદ્ધાની વાત છે પદ્માવતી માથે ક્યારે કે હું તમને મોક્ષ આપું એ પોતે જ છે તો બધા દેવ દેવી મોક્ષ મોક્ષ માટે આવ્યા છીએ ઊભા નમસ્કાર કરે જય પ્રભુ જય જય નામ વૈતરાગ શ્રાવકનું માથું નમે નહીં વિતરાગ સિવાય આ શ્રદ્ધા સાથે બ્રહ્મચારીજી જન્મે પટેલ તેત્રીસ કરોડ દેવને ફેંકી દીધા કલેક્ટર પદ ફેંકી દીધું પૈસા ફેંકી દીધા ત્રણ વર્ષનો છોકરો ભાઈને આપી દીધો વિધુર પચીસમે વર્ષે એ જમાનામાં તરત જ ફરીવાર પરણે છોકરાઓ એટલે પરણવું જ પડે તમે ગમે તે નિશ્ચય લ્યો મારો નિશ્ચય અફર છે હું પ્રભુસિંહજીના શરણે જવાનો જ છું અઢાર પાનાનો પત્ર પત્ર સુધારનો પહેલો પત્ર તમારી આજ્ઞા માગું છું હું વ્યવહારે વિનય કરવા માટે તમને ખબર છે હું નિર્ણય લો પછી બદલાવ એવો છું નહીં તમે કદાચ મારા છોકરાને નહીં રાખો તો એને હારે લઈને જ્યાશ મોટો ત્યાં આશ્રમમાં કરીશ પ્રભુથી પગ આગળ આ શ્રદ્ધા ગોપાલદેવની મળ્યા જ નથી આ ભાવે તો ગોપાલદેવને વચનમાં જ વાંચ્યું છે ખાલી બત્રીસ પાસઠ વર્ષનું આયુષ્ય બત્રીસ વર્ષ સુધી નવકાર મંત્ર જ નથી આવડતો એને એ જૈનના આચાર્યને શર્મા એવું આચરણ કરીને બતાવ્યું ડીએન હાઈસ્કૂલ દાદાભાઈ નવરોજી સ્કૂલમાં હેડમાસ્ટર હતા બ્રિટિશરમાં ક્વિટ ઇન્ડિયાની બધું ચાલે ને એટલે એને હેડમાસ્ટરમાંથી આચાર્ય પદ મળ્યું વિદ્યામંદિર થઈ ગયું વિનય મંદિર સ્કૂલમાંથી હાઈસ્કૂલમાંથી આચાર્ય હું આચાર્ય છું આચાર્યનું તો આચરણ હોવા જોઈએ છોડી દીધું હું આચરણ શીખું પ્રભુસિંહને પગ આગળ આચાર્ય થવા માટે આ નમો લોહે સૌ સાણમ આ નમો આયર્યાણમ આ નમો વેદમ આ નૌકાર મંત્ર પછી તો લખે છે કે હવે વહેલું વહેલું કામ અઠવાડિયા પહેલાં દેહ છોડતા પહેલાં અમૃત છપવાનું લખવાનું કામ હવે પતાવી દેવું છે જેને માથે મરણ આવે એને જવું પડે હવે બીજા કોઈનો દોષ હોય તો આપણે કહેવું નથી વહેલા જાય છે દિશાએ જઈ હાથ પગ મંદિરમાં પરમ રાજમંદિરમાં ધોઈના ચિત્રપટની સામે ઊભો ઉભો દેહ છોડે છે જૈન શ્વેતાંબર આમને પ્રમાણે ચોવીસ તીર્થંકરમાંથી ખાલી ભગવાન પાર્શ્વનાથે ઉભો હોવા દેહ છોડ્યો છે ત્રેવીસ બીજાએ નથી છોડ્યો કૌસગમાં મુક્તિ વર્યા મન મોહનજી સુખ પામ્યા સાદી અનંત મુખડું મોહ્યું રે મુજ મન મોહનજી પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં નિર્વાણ કલ્યાણકમાં આ ગીત આવે છે એ પ્રમાણે ઉભા ઉભા કુપાવદના ચિત્રપટની સામે કાઉસકમાં દેહ છોડે છે શાસ્ત્રમાં દાખલા જ નથી જૈનમાં પાર્શ્વનાથ ભગવાન સિવાયના આ કાળમાં તો જૈનેતરમાં એક દાખલો છે મીરાબાઈ દ્વારકામાં શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ઊભો ઉવા દેહ છોડે એવો દાખલો છે આત્મા ઉપર શરીરનું ખોખું નીચે કેચ પકડેલું લોકોએ આ શ્રદ્ધા મુજે અંધાની વાત સુરણજો સાહેબ દેખતા હું આંધળો છું તમે તો જોવો છે ને મને મુજે અંધાની વાત સુરણજો સાહેબ દેખતા તમારો ગુણગાન ગાવું છું કે પાછા લખે છે ગુરુ ગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે ગુરુ તો સજ આત્મ સ્વરૂપ છે આત્મા છે જે સુખ જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં તે ભગવાન જો તો હું શું તમારા ગુણગ્રામ ગાઉ તમે તો સહજ આત્મ સ્વરૂપ છો ગુરુ ગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે આ રંકનું ગજુ કેટલું અપમાન કોઈ કહે રાખે ક્યાંક અપમાન ન થઈ જાય તમારું કુપોલના ગુણગાર ગાઓમાં અતિશુક્તિ તો સંભવે જ નહીં ક્યાંક યુનોકિત ન થઈ જાય ધ્યાન રાખવું પડે નહીં તો આશાતના થશે પણ આશાત્ના નહીં થાય બ્રહ્મચારીજી કહે છે કેમ તો કે ટુકારી બોલે બાળ તોતડી તો પણ વીણી માઠને નાનો બાબો માને તું તું કરે પાણી આપ જમવાનું આપ માને દુઃખ લાગે કે પપ્પુ બોલતા શીખ્યો હું બોલતા શીખ્યો છું તમારા ગુણગારમ ગાતા ટુકારી બોલે બાલ તોતડી તો પણ મીઠી માત ને તમને મીઠું જ લાગશે એટલે તમારા ગુણગારમ ગાવા દો મને ઉભા ઉભા દેહ છોડે છે આ સમાધિ મરણ શીર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે કેમ નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જોવે એવા અનુભવ આપતા લઘુરાજ મેં દેઠા આવે ગોપાલદોયનો આ મૂળ માર્ગ મહાવીરનો શ્રીમદ રાજચંદ્ર પાસે છે એ નિઃશંક માર્ગ જગતને બોજો પ્રભુસિંહજી એ મારા ગુરુ છે શીર ધર્મ જોખમ ધારીને તેર બ્રહ્મચારીની હાજરીમાં મને બ્રહ્મચારી જોખમ લીધું હવે હું આમાં ભૂલ કરું તો એના ગુનામાં આવી જાવ ને શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે છે આપણે આ માર્ગમાં આવીને હવે ભૂલ કરીએ તો પ્રભુસિંહના ગુનામાં આવશે ને આપણને આત્મસિદ્ધ આપી દીધી ચાર જણ માટે જ હતી વીસ દુવા છ વર્ષ પછી દેવકી મારતને પાકા કરવાની આજ્ઞા મળી હોડવાના પોપટલાલ મોગ્તને આત્મસદી પાકા કરવાની આજ્ઞા મળી જ નહીં દેવ છૂટ્યો ત્યાં સુધી પાછળ પાછળ ફરે તોય પોપટ તમારી પાછળ પાછળ કેમ ફરે છે નુકસાન થશે તો તો કે અનંતકાળથી હું ખાલી જ છું નફાનો વેપાર કર્યો જ નથી એક બહુ તમારા ચરણે તો કે પોપટ આ વચન તારું તો કલ્યાણ કરશે જગતનું કલ્યાણ કરશે એને આત્મસિધિ પાકી કરવાની મનાય છે એ આત્મસેથી આપણને બધા લૂંટાવીએ પ્રભુસિંહજીએ હવે આપણે કોપોલ દેમાં શ્રદ્ધા નહીં હોય તો પ્રભુસિંહજીના ગુનામ નહીં આવે એને જોખમ લીધું છે શીર ધર્મ જોખમ ધારીને જૈન સાધુની આશાત ના કરીએ તો આઈફોન લઈને આવે તો આમ આમ કરીએ છીએ આપણે માથું નમાવે સફેદ કપડાં પહેર્યા એટલે તો આ સાધુની આશાત કરું છું તો શું થશે એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે તો સંપ્રદાયનું નાગનું ઝેર ઉતરે પ્રભુ શ્રીજી કે દાંતડો ગળી ગયો છે હવે નીકળે કેમ સિકલ સી શેપ ઉપરથી નીકળે તો અન્નળી ફાટી જાય નીચેથી નીકળે તો ગુદા દ્વાર ફાટી જાય હવે કાં શ્રદ્ધા કર અને છૂટી જાય અને કાં અનંત જન્મ મરણ કર કે સમાધિ મરણ એમ સહેલું નથી અને આમ સાવ સહેલું છે સમજે તો શ્રદ્ધામાં કઈ આપવાનું નથી ખાલી સમજણ ફેરવવાની છે કે કેનાર પુરુષ સાચો છે મોક્ષ માર્ગ આમ જ હોય જેમાં દેવ કહે છે એમ જ મોક્ષ માર્ગ હોય તો એને પરંપરાએ જીવાજીવનું જ્ઞાન સાતસો છે સિત્તેર ને સાતસો એકોતેર બે પત્રમાં લખ્યું છે સરખે સરખા પેરાગ્રાફ છે બધા તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રહને જીવાજીવનું જ્ઞાન નહોતું કઈ એટલે સમકિત નથી કહ્યું કાંઈ કેનાર પુરુષ સાચો છે મોક્ષ માર્ગ આમ જ હોય તો એ સમકિત છે વડનું બી છે કેવળ જ્ઞાનનું વૃક્ષ ખીલ છે પછી આગળ જતા ઉભા ઉભા દેહ છોડ્યો બ્રહ્મચારીજી પ્રભુશ્રીજી સવારે આપણે વાત અધૂરી હતી સવારે પ્રભુશ્રીજી કહે છે નમી રાજર્ષિના પાઠમાં આવે છે ને મોક્ષ માળામાં નમીરાજે ઇન્દ્રની ની દ્રઢતા જોઈ આ ઇન્દ્રએ નમી ની દ્રઢતા જોઈ એટલે કે છે ગુણસ્તવન કરે છે વાહ તે તો ક્રોધને જીત્યો ઓહો તે માનને જીતું તે લોભને જીતું ધન્ય તારા શ્રદ્ધાને ધન્ય તારી અડગતા નિશ્ચયને એ તો મુનિપણામાં કે દોને પત્ર લખે છે પ્રભુ શ્રીજી એ નમી રાજર્ષિને ઇન્દ્રિય તો મુનિપણામાં દીઠા એ નાથ તે તો ઋષિપણામાં એ કૃપાળુ નાથ મુંબઈ પત્ર લખે છે એ ઉદય વર્ત્યા છતાં તે અન્ય દશા આ ઋષિપણાના ભાવને અદ્ભુત વેપારીપણામાં છો તમે તો અને આ ભાવને પેમા છે એવા મારા પ્રભુને પુનઃ પુનઃ નમસ્કારો લિખિતન દીનદાસ પામર લલ્લુના નમસ્કાર પછી તો નાચે જ ને રજોનલી નાચે અમને દેવે કહ્યું છે સૌભાગભાઈ જેવું મરણ થશે અમારો મહોત્સવ છે કે ઉજવજો એ દિવસ ઉજવાય પછી પોતે જ પૂછે છે એક મૂમું શું કે ઉજવાય જમણવાર કરાય એ દિવસે બાસુંદી ખવાય ઉજવવાનું કે તમારે તહેવારના દાડા છે ને જન્મ કલ્યાણક કાર્તિકી પૂર્ણિમા મહાવીર જયંતિ એમ આ એક તહેવાર વધશે કે તમારે એ દિવસે જે આત્મસિદ્ધિ કરશે મારા ભગવાનની અને જમશે એને હજાર ઉપાસનું ફળ લે આશીર્વાદ આપ્યા આત્મસિદ્ધિ કરીને અમારા દેહ મૃત્યુ મહોત્સવના દિવસે જે જમશે એને હજાર ઉપાસનું ફળ મળશે કે જાઓ એ દિવસે મારા ભગવાનના ગુણગ્રામ ગાજો કે ક્યારે આવતીકાલ વૈશાખ સુદ આઠમે આપણે આજે જ કે લઈએ કાલની કોને ખબર છે આજે આજની ઘડી રળિયામણી કાળ કોને હજાર ઉપવાસ નું ફળ અતિ નિર્જરતા વણ દામ ગ્રહો ભૂખ્યા રહ્યા વગર ઉપવાસ નું ફળ આવો ધંધો મગન બાબા સમજાવતા કડી અતિ નિર્જરતા કે વાણિયાને ખબર પડે ને મફત માં ધંધો ત્યાં છોડે સમજતો નથી એટલે છોડી દીધું જ ક્યાં અતિ નિર્જરતા વણ દામ ગ્રહો કે જાલ્યો રે વાણીઓ મફત મળતું હોય તો લોભીકોમનો એટલે કે છે એ તો મુનિપણામાં તમે તો ગૃહસ્થ જ્ઞાની હતા ભગવાન પરમાત્મા પાછા લખે લોગસ લખે ઉપર સંબોધનમાં તિનાણમ તારિયાણમ બુદ્ધાણમ બોયાણમ જીનાણમ જાવિયાણમ પછી પાછું લખે ચંદેશ આય ચંદ્રથી ઉજ્જવળ સૂર્ય તેજસ્વી મહાભીરમણ સમુદ્ર જેવા લોગસનો છેલ્લો ભાગ છે ને સાગરવર ગંભીરા સીધા એવા મારા ભગવાનને નમસ્કાર જો તો આશા તો ન થાય લોગસની અનંત કર્મ ખપી જાય જ્ઞાનીના ગુણગ્રામ ખાતા નમો થોડું શું છે ઇન્દ્ર શકસ્ત્રો ઇન્દ્ર ગુણગ્રામ ગાય તીર્થંકરના ઇન્દ્ર ક્યાં ભૂખો રહી શકે તપશ્ચર્યા તો છે જ નહીં ત્યાં ગુણગ્રામ ગવાય એટલે ઇન્દ્ર નાચે જન્મ કલ્યાણક નિર્વાણ કલ્યાણકમાં આપણે નાચો નથી કઈ નાચાઈ જાય તો સમકિત થાય નાચે તો મહામોન્ય કર્મ બંધાય આપણે નાચીએ છીએ ગોગરા બાંધીને સત્સંગના પાઠમાં કોઈ બધું લખ્યું છે ગાન તાન નાચ એ જરૂર માનજો તમને ગમે તેટલું પ્રિય લાગે એ કુસંગ છે નચાઈ જાય તો સમકિત થાય ખંભાતના ખારા પાઠમાં પ્રભુસિંહ નાચ્યા રજણ મેં દીવાના રાજકા ક્રોધ કો મારું માન કો મારું બીચ મેં આવે જો શિરવી ખાવે મેં એને મેરા ઘર ઉજાર દિયા ઓરો કા બી ઉજાડ દઉં નાચ્યા પછી રજવણ લઈને એટલા આખી રાત નમસ્કાર કર્યા ગોઠન તૂટી ગયા પછી બેસી જ નહોતા શકતા જમીન ઉપર ગોઠણ તોડી નાખ્યા એને નમસ્કાર કરીને નચાઈ જવાય તો સમકિત નિર્મળ થાય અને નાચે તો મહામોનીય કર્મ બંધ બંધાય એટલે આપણે શું કરીએ છીએ ભક્તિમાં એ વિચારવાનું પછી તો લખે છે તોય પછી કુપલદુ એમ કે વસોમાં મુનિ અત્યારે પ્રમાત કરો જો પાંચસો પાંચસો ગાઉં ઉગાડે પગે ફરશો તો એ સત્પુરુષ નહીં મળે પાછા ધમકાવે જ કરે પ્રભુસિંહજીને કેટલી ઊંચી પાયરીએ ચડાવ્યા છેલ્લે છેલ્લે નાચ્યા પછી અમારે મૃત્યુ મહોત્સવ આવે છે કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ અમારો ઉત્સવ છે કે આવો હજી આવો પાછા કે આજે તાવલી આવી છે એટલે તાવ આવ્યો છે આજે તાવલી આવી છે કે આવો આવો હજી બાકી એવા કર્મ આપણે એટલી તો શક્તિ નથી કર્મ માગીએ આપણે વેદનીના આજે તાવલી આવી જ કે હજી આવો અમે ત્યાં જશું પછી કોણ આવશે કે માગવા ત્યાં ઉઘરાણી કરવા કરમ બે ડગલા આગળને આગળ પાછા કે ચૌદ લોકમાં પણ અમે જવાને ત્યાં આવી શકે એમ નથી કે આવો હમણાં જાઓ કે હમણાં વાત આવેલી ને સત્સંગમાં હરસની પીડા મસાની પીડા ભગંદરની પીડા સારણગાંઠની પીડા શરીર સ્થૂળ હાંફ ચડે બોલે તો હાંફ ચડે નમસ્કાર કરી જ ન શકે ગોઠણ તોડી નાખેલા સંડાસ જાય પોતે લખે છે કે પ્રસૂતા બાયને જેવી પીડા થાય એવી પીડા થાય આંતડું બહાર નીકળી જાય ઇંગ્લિશમાં એને રેક્ટલ પ્રોલેપ્સ કહેવાય ખસી જાય અંતરપ્રોચ મોટું આંતડું પછી ધક્કો મારીને અંદર નાખવું પડે પછી સાંજે જાય એટલે જાણે ઘંટ વાગ્યો બધાને ખબર પડી જાય પ્રભુજી દિશાએ ગયા છે આ પીડા સાથે પાછા આનંદમાં હોય આ વાંચું સિંહ જેવા હતા આવું વાંચન ચાલતું તો એક ભાઈ ચાલું વાંચનમાં ઊભા થઈને મગન બાપકે તમે એમ કેમ કહો સિંહ તો ક્રોધનું રૂપ છે કે મરીને નરક જ જાય શાસ્ત્ર વાંચ્યા હશે કે કે અમે તો જોયેલા છે પ્રભુસિંહજીને મગન બાપા કે સિંહ એટલે કે આ કુપાઉદોનું શરણું લીધા પછી સિંહ જેવા અભય થઈ ગયા હતા જેમ સિંહ જંગલમાં અભય ફરે એમ ચૌદ લોકમાં કે કયું કરમ બાકી છે આવો કે અભય ફરતા હતા કે મોર પીછી પછી તો રજવારને છોડીને મોર પીછી પકડેલી મોર પીછી ઉછાળે કે કરમ આવો કે બાકી હોય તો દેવલાને એમ ફેંકી દીધા જ કે ગોપાલદેવે કહેલું મુનિ આગળ જતા રીધી સીધી પ્રગટ છે ઓળંગી જાજો રીધી સીધી તો દાસી છે કે કચડી નાખીએ અમે હેઠ કેમ આવી છે કે અહીંયા અમે પગ નીચે કચેરીને ફેંકી દઈએ કે પછી પાછા કે સમુદ્રના પેટાળમાં માથલું છે ને એ શું વિચારે છે અમને ખબર પડે જ કે પછી બોલે ખરા બગસરાવનો પત્ર છે એક જુનાગઢથી ઉદય જરા અઘરો હતો ત્યારનો અમને પૂર્વભાવ દેખાય છે કોઈને કહેવા માટે નથી લેખતા પણ તમારા મનને સંતોષ થાય એટલે રણછોડ નારના રણછોડભાઈને લખે છે તમને આર્તદાન ન થાય એટલે લખું છું અહીંયા આનંદ આનંદ વર્તે છે પૂર્વ બહુ જ બધા જણાય છે સમુદ્રના પેટાળમાં માથલું બેઠો હોય એનાય ભાવ જાણીએ છીએ અમે હવે ક્યાં કયા જ્ઞાન કયા ગૂંઠાણામાં બેસે કોને ખબર છે પછી લખે છે આ કોઈને કહેવા માટે નથી કહ્યું લખતું એ તો પછી છપાઈ ગયું આપણા જવાના પૂર્ણ થાય એટલે પછી આ હવે આમાં સમાધિપૂર્વક આનો દેહ ન છૂટે તો કોનો છૂટે પછી મૃત્યુ મરી ગયું રહે લોલ મોતનું મોત રાગ દ્વેષ જગ બંધ કરે તે ઉશ્કો કાળ કરેંગે આનંદ ની મહારાજ કે આખી દુનિયાનો કાળ કરે રાગ દ્વેષ એનો જ અમે કાળ કરી નાખશું કાળનો કાળ નૌકર મંત્ર અહીંયા તો આ છે સોનેરી કલર ને તો કલર હોય ને એમાં નમો અરિયંતણમ હંમેશા સફેદ કલરમાં હોય શુક્લ ધ્યાન નમો સિદ્ધણમ લાલ કલરમાં હોય પરાક્રમનું લક્ષણ છે આયરણ છે પીળો ને લીલો અક્ષર કાપીએ અને લાલ તો મીંડું મળે દસ માંથી પીળો જ કલર કરવો પડે તો જ માર્ક આપે તો એનું પેપર જોવે જ નહીં મેડિકલમાં જ્ઞાનનું લક્ષણ છે આ વિજ્ઞાન રંગ વિજ્ઞાન છે આ આ તો ગ્રીકનું વિજ્ઞાન છે એમાં પણ આ છે અને નવકાર મંત્ર નમો લોહે કાળા અક્ષર હોય વૈરાગ્ય કાળ નો કાળ આકરો વૈરાગ્ય મોત ક્યાં મોત ને અધડે લઈને ફરીયા વિજ્ઞાન છે એટલે બ્રહ્મચારીજી અને પ્રભુસિંહજી ને આ શ્રદ્ધા સાથે આવું થાય દેવકરણજી મહારાજ હું આવું ખરો તમારી સાથે પણ નમસ્કાર નહીં કરું એને પ્રભુજી કે તોય આવો તો તારે તોય કે નહીં આવું એટલે સુંદરદાસ માણેકચંદ ત્રિભુવન માણેકચંદના નાના ભાઈ એકવીસ વર્ષની ઉંમરે ઝવેરી બજાર જઈ ચીજપોકલીના આ પાસમાં અગિયાર કિલોમીટર ગોપાલ દોઈને લઈ આવ્યા દેવકરજી મહારાજ વાંચતા હતા આગમ સુઈ સૂત્ર મુનિ શું વાંચો છો નમસ્કાર નથી કરતા પ્રભુથી નમસ્કાર કરે ત્રણ આગમ વાંચું છું કોનું લખેલું છે તો કે ભગવાનનું લખેલું છે એ ભગવાનનું લખેલું છે કે બીજા કોઈ લખ્યું તમને કેમ ખબર આ ઝવેરી ગૃહ આશાત આછાત્ના કરે છે આગમ તો ભગવાન જ લખે હોય ને કુપોધું કહે છે કોણે લખેલું તમને કેમ ખબર છે ભગવાનનું લખેલું છે કે બીજા કોઈને લખેલું છે કોણ નક્કી કરે આપણે જેને આગમ કહે છે કોણે લખ્યું છે ફલાણે મહારાજ લખ્યું એટલે આગમ થઈ જાય એ મહારાજનું ચારિત્ર ખબર નથી આપણને અર્ધમાર્ગની સંસ્કૃતમાં એટલે આગમ આશાત્ના કરવા બેઠા છે એટલે ભાગવા ગયા પ્રભુજી લખે છે મેં દેવકરણનો સાથળ દબાયો કે ડાયોથામાં બેઠો રે હમણાં સમજાવશે તમે નહીં તો દેવકુંજી મહારાજ ભાગતા હતા કે આગમની આશા જ ના કર્યો જાવ મેં એનો ડાબો સાથળ દબાવ્યો પ્રભુસિંહજી કે છે ઉભો રે જ રહ્યા ડાયોથામાં બેઠે રહ્યા પછી કુપાલ તો શાંત ગંભીર છે કંઈ બોલતા જ નથી ભલું થવાનું છે દેવકંજી મહારાજનું તો એ પરીક્ષા તો કરું પૂછે છે દેવગંજી મહારાજ મિથ્યા દ્રષ્ટિની ની સફળ અફળ અને સમ્યક દ્રષ્ટિ નીકળી અફળ અહીંયા અફળ ત્યાં સફળ ને સફળ ત્યાં અસફળ હોય કુપલ કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી મિથ્યા દ્રષ્ટિ નીકળી સફળ એટલે બધી ક્રિયા સંસારનું ફળ આપશે અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે એને સંસારનું ફળ નહીં આપે કે કુપલ તો ઘરની વાત નથી આનંદજી મારે જે લખ્યું છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંતલો ચનન દેખે ફળ અને કાંતિ કરી બાપડા ચાર ગતિ આત્માર્થ સિવાય કોઈ પણ ક્રિયા કરી હોય સંસાર મળવાનો જ છે સા ક્રિયા યા ફલ ફલતી ગીતોપદેશનું વાક્ય છે કાંઈ પણ કરો શુભ કે અશુભ ફળ મળવાનું જ છે તો ધર્મને નામે ક્રિયા એનું ફળ મળે કેમ નહીં ફળ તો મળશે આત્માર્થે નહીં કર્યું તો સંસાર મળશે મુનિ ફેરફાર કરવાની જરૂર નથી આ બરાબર છે પછી તો ટૂંકમાં પતાવી દઈએ દેવકુંજી મહારાજ કહે છે એક મહિનો પ્રભુસિંહજીને વસોમાં સત્સંગ આપ્યો પછી પ્રભુસિંહજી અંબાલાલભાઈ પ્રભુસિંહજીને કહે છે કે તમે દેવકુંજ મહારાજને કહો કે ગોપાલજીને વિનંતી કરે તો હજી નિવૃત્તિ રહેશે અહીંયા મુંબઈ નથી જવાના તમે નહીં કહો તો વયા જશે એટલે પ્રભુસિંહજી દેવકુંજ મહારાજને પત્ર લખે છે એટલે તરત જ દેવકુંજ મહારાજ ગોપાલ આગળ જાય છે કે અમને સત્સંગ આપો એટલે ત્રેવીસ દિવસનો ખેડામાંય દેવકંજી મહારાજને સત્સંગ થયો પ્રભુજી નથી પ્રભુજીનું કામ થઈ ગયેલું ચોપનમાં સવન ચોપનમાં સંકેત આપી દીધેલું ત્યાં કાલે વાત આવેલી એટલે દેવકરણી મુનિને બધું ધીરે 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 બોધ આપીને બધી કદાગ્ર સંપ્રદાયનો વયોગ્યો પછી લખે છે ખેડાથી લિખિતન મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર કે કોપાલદેવ સાથે શું વાત થઈ એટલે લખે છે દેવકંજી મહારાજ ઉત્તરાધન સૂત્રના બત્રીસમાં અધ્યયનનો બોધ થતાં અસદગુરુની ભ્રાંતિ ગઈ સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ અત્યંત નિશ્ચય થયો છે તે વખતે રોમાંચિત ઉલસે છે અને સત્પુરુષની પ્રતિનો દ્રઢ નિશ્ચય રોમે રોમે ઉતરી ગયો છે અને પછી પછી કહે છે કે ગોપાલદેવ નિવૃત્તિ ક્ષેત્રે હતા ઉત્તરસંડા તો હું ત્યાં બપોરે સત જમીને પરવારીને ત્યાં મળવા ગયો એ ધ્યાનસ્થ હતા અને ક્યાંક બોલતા હતા ઊભા રહીને પાછા એટલે હું સાંભળું છું ભીતની પાછળ ઊભો રહીને લખે છે એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો પ્રભુસિંહજીને લખે છે દેવકની મહારાજ આ શ્રદ્ધા કેવી બદલી ગઈ તે બંગલાને ચાર માળા હતા તેના ત્રીજા માળે પરમકુમારદેવ બિરાજ્યા હતા તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે આ અવસરે હું છતો થઈશ તો તેના આનંદમાં ફેરફાર થઈ જશે એટલે એમ વિચારીને હું ભીતના રહીને સાંભળતો હતો અને કૃપાનાથ પોતે પોતાને કહે છે એ કૃપાનાથ શું બોલે છે કોઈ છે નહીં સાંભળવાળો કોઈને બતાવવું નથી કાંઈ શું બોલે છે એ લખે છે સંવંત ઓગણીસો ને ની સાલમાં રાળાજ બિરાજે હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા કોણ પોતે જ શ્રીમદ રાજચંદ્ર હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા કોણ પ્રભુસિંહ જે હતા પોતે ત્યારે વસોમાં હતા ત્યારે અને હવે અહીંયા છે આ વન વર્તા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમશાંત બિરાજે છે પરમાત્મા છું એમ એકલા એકલા બોલે જ કુપાલ જો એ દેવગણ મારે પકડી લીધું સાંભળીને પ્રભુજીને પત્ર લખ્યો છે બસો એકત્રીસ પાના પર છે જીવન કળામાં છે આ પત્ર આ બધા મૂળ પત્રો છે હા પાછા દર્શન માટે હાલ ક્ષેત્રે હાલ આ વન વર્તા પરમાત્મા પણ અદભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે જેવું પોતે પોતાની નગ્ન ભાવિ અલિંગી નિસંગ દશા વર્ણવતા હતા હમણે મુંબઈમાં શિબિર હતી ને એક ભાઈ આવ્યા તરત શિબિર પછી અપૂર્વ અવસરની ગાથા કે ગોપાલ તો કયું છે દિગંબર સાચો ધર્મ છે નગ્ન ભાવ મુંડ ભાવ મેં કહ્યું નગ્ન ભાવ કહ્યું છે નગ્ન થાવ ધોતી કાઢ્યો ને ક્યાં વાત છે નગ્ન ભાવની વાત છે તો કે આ દ્રવ્ય ભાવ સંયમ મય પછી બરોબર છે નગ્ન ભાવ મુંડ ભાવ શરીર જ નથી તો નગ કપડું ક્યાં આડ્યું છે ગોપાલદેવને શ્વેતાંબ્રમુને સફેદ કપડું હોય સંન્યાસીને ભગવું કપડું હોય દિગંબરને એક દોરો ન અડે પછી મુનિ થવાય દિગંબરમાં બે જ વસ્તુ છે મુનિ અને સંસારી એ લક્ષ શુલક બધા સંસારી જ કહેવાય એક પણ દોરો ન અડે પછી જ મુનિ કહેવાય એમાં બે જ ભેદ છે એમાં હવે જે માણસને અમે ધારી છીએ કે કેમ તે સંભરી ત્યારે માંડ જાણીએ શરીર નથી એડ્યું એને દોરો ક્યાં અડ્યો ધોત્યુ ક્યાં આડ્યું છે તો દિગંબર મુનિ મોટા કે શ્રીમદ રાજચંદ્ર મોટા તોય ન સમજે એટલે કોપોધને કટાક્ષમાં કહેવું પડ્યું ઉત્તર સંડા ને વસોના વન ક્ષેત્રે ઝાડ ઉપરના વાંદરાને વનવાસી છો કોણ એકલ વિહારી દિગંબર સાધુ નગ્ન છો વિહારી છો અપરિગ્રહી છો તો પણ હજી મોક્ષ ને વાર છે કોને દિગંબર મુનિ ને વાંદરાને વાંદરા ને વાંદરા ક્યાં દીક્ષા લીધેલી જૈન પ્રમાણે દીક્ષા વગર તો જ્ઞાન થાય જ નહીં વાંદરો ક્યાં વાણિયો શાહ હતો મેતો હતો તો પ્રભુજી સાથે હોય ને આવા અર્થ કરે ને આપણને શું ખબર પડે એ બધું પાછા દેવકુંજી અરે બ્રહ્મચર્યજીને કહ્યું હોય કે આનો અર્થ આપણને શું ખબર પડે કુપોધેવ લખ્યું છે સત્પુરુષના આશય સત આગમવાણી સમજે તો કામ નહીં દેવકુંજી જે જેના વ્યાખ્યાનમાં હજાર હજાર જણા બેસતા હતા એ જમાનામાં ચીજપોકલીમાં દોઢસો વર્ષ પહેલા એ આવા ઊંધા અર્થ કરતા હતા તો તમે હું શાસ્ત્રનો શું અર્થ કરીએ એને મોઢે કુપલદેવ બોલાવેલો મુનિ વ્યાખ્યાનમાં કેટલી પરસ્થા ભરાય છે તો કે આઠસોથી હજારની ત્યારે પ્રભુજી કે પ્રભુસિંહ કહ્યું છે દેવ કરીને સાંભળ્યા હોય એટલે છ છ મહિના મગજમાંથી નીકળે નહીં એવી એની ખુમારી હતી કે મને યાદ ન રહે એટલે હું થાંભલો પકડી આખી રાત ગોખ્યા કરું શ્લોક કે હું બોલું ને મારા વખાણ થાય કે પછી કુપોલદેવે આજ્ઞા આપી મુનિ વ્યાખ્યાન કરવા જ નહીં પછી લખે સામેવાળો બહુ હટ કરે તો હું મારો સ્વાધ્યાય કરું છું એમ કરીને કરવાના પહેલાં સમાધાન કરવા કે હું નહીં બોલું પછી સમાધાન થયું પછી દેવકંજ મારા લખે છે કે આપે કહ્યું તેમ જ થયું તમે કહ્યું અને ભગવાન તરીકે આ છોકરાને પૂછતા હતા એમ જ થયું ફળ પાક્યું રસ ચેખ્યો શાંત થયા આજ્ઞા વળીએ હંમેશા શાંત રહેશું હવે તમે કહેશો એમ જ કરીશું પ્રતિક્રમણ કરે છે એવી વૃત્તિ ચાલે છે કે જાણે એના ચરણમાં તો મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે મોક્ષ દેખાય હમણાં વાત આવેલી ને મોક્ષ દેખાય આ મૂર્તિમાન મોક્ષ છે આ મૂર્તિમાં જીવ હોય આ સજીવન મૂર્તિ છે પરમાત્માનો દેહ હોય સિદ્ધ ભગવાનને આ દેહધારી પરમાત્મા જીવતી મૂર્તિ સજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા આકાશમાં હોય એ સાકાર પરમાત્મા આ નિરાકાર પરમાત્મા આ સાકાર પરમાત્મા તો લખીને આપે છે એક પત્રમાં સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ છે અમને તમને મળીને ગોપાલદેવ એ જ વચન ટાંકીને કહે છે પત્ર છે સાકાર રૂપે હરિની પ્રાપ્તિને અમે સાક્ષાત સમ્યક દર્શન ગણીએ છીએ એ સૌભાગ તને નમસ્કાર છો પ્રભુજીના વખાણ કરવા કે ગોપાલદેવના વખાણ કરવા કે સૌભાગભાઈના વખાણ કરવા એટલે પરમ દેવે પૂર્ણ કૃપા કરી છે સૂતકૃત સૂત્ર પ્રથમ સૂતક દસમું અધ્યયન ઉત્તરાયન સૂત્ર અમને સમજાવી દીધું છે અને હવે મને ખબર પડી હું વેશને સાધુપૂર્ણ માનતો હતો લિખિતન પછી લખે ગોપાલદેવને પછી કહે છે દયા કરો આવું શરીર સવારે વાત આવેલી ને કૃષ કેમ થઈ ગયું છે તો કે હવે મારે દયા છોડવી છે ગોપાલદેવ કે તો કે તો જ્ઞાનીની અનંત દયાનું શું થશે કે એ છોડવી છે ઠીક છે પછી પત્રો લખે ને કે સત્સંગ એટલે કપોધો એમ લખે મને પ્રતિબંધ છે હમણાં નહીં આવું તમે મુંબઈમાં હજારોનો વેપાર કરો ત્યારે પ્રતિબંધ ન થાય લોકો બધા મળે વ્યવહારિક વાત કરે તો પ્રતિબંધ ન થાય ઘરે વવાણીયા જાઓ તો પ્રતિબંધ ન થાય કુટુંબનો અને મારી સાથે આવો આત્માની વાત કરો તો પ્રતિબંધ થાય ઠીક અકર્મીના પડ્યા કાણા કે મારા આવા ભાગ્ય હોય તો તમે શું કરો કે અકર્મીના પડ્યા કાણા પછી પાછા લખે તમારો ગાંજો એટલે પહેલાંના જમાનામાં જમણવાર હોય ને એટલે હજામ બધાને આમંત્રણ આપવા જાય તમારો હજામ ભૂખ્યો રહેશે અને ગામ આખું જમી જશે આ દશા મારી ઠીક મારા આકર્મીના પડ્યા કારણે પાછા લખે પછી પાછા લખે જણીને જાળામાં નહીં નાખતા ડિલિવરી કરી પ્રસુતિ કરી હવે મા છોકરાને ફેંકી દે તો શું થાય છોકરાનું જણીને જાળામાં નાખે જેવું નહીં કરતા આવે પંગતે બેઠાડીને ચખવી સમકીત સુઘડી હવે તમને પહેલાં કહી દીધું કે સાચો સાતો શું છે હવે ટાઈપ પ્રતિબંધ થાય છે કે લિખિતન લિંગધારી દેવકરણના નમસ્કાર હું વેશને સાધુપણું સમજતો હતો આપણે સાધુને ગોતીએ છીએ આ સાચું હતા સાચા સાધુ એ બધે સાધુપણું મૂકી દીધું ત્યારે ગોપલજો ને ઓળખ્યા આ મોહપતિ મારે જોતી નથી કાલે વાત આવેલી ને લોકમુખી પોખ સજાનંદ મહારાજ કચ્છના શેતંબર આમના દીક્ષા લીધેલી એને પછી કુપાલ વિશે જાણ્યું તો ફરાય કેમ જૈન સાધુને આ તો ત્યારની વાત છે વાહન તો વાપરાય નહીં અત્યારે તો જેટ એરલાઇનની હાઈ ઇકોનોમી નહીં એક્ઝિક્યુટિવ ટિકિટ લઈને આવી જાય ત્યારની વાત છે જવાય કેવી રીતે એટલે દિગંબર શુલ્લક એલક થઈ ગયા કે ભગવું કપડું પહેર્યું હોય એ સાધુને દિગંબર સાધુને મુનિ નહીં એને વાહન વાપરવાની છૂટ છે એટલે બધે ફર્યા અગાસ આવે વડવા આવે ચરોતરના બધા પ્રદેશ ફરે વવાણિયા જે આવ્યા પ્રભુસિંહજી કુપાદોનો દેહ છૂટી ગયો છે પ્રભુસિંહનો દેહ છૂટી ગયો છે જે આગળ જઈ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની માળાની આજ્ઞા લીધી ત્રણ નમસ્કાર કરીને ભદ્રમુનિએ પછી લખે છે કુપાદોને તીર્થંગ તરીકે પૂજી શકાય એવી બુક લખી છે એણે ઉપાદેય પદે ઉપાદેયતા હિન્દીને અંગ્રેજ ગુજરાતીમાં બંનેમાં છે ગોમટ સારના ગ્રંથને આધારે કે શ્રીમદ રાજચંદ્રને તીર્થંકર તરીકે પૂજી શકાય આ કાળમાં શાસ્ત્રને આધારે ગોમટસારને આધારે બુકનું નામ છે ઉપાદેય પદે ઉપાદેયતા ઉપાસ્ય પદે ઉપાદેયતા એ લખે છે જૈન સાધુ મને મુંડા માથાનો વિશ્વાસ જ નથી ભૂલી ચૂકે કોઈ મુંડા માથાનો વિશ્વાસ કરતા નહીં ગોપાલ દેવે સારી ભાષામાં લખ્યું આધુનિક મુનિઓનો સૂત્ર શ્રવણને અનુકૂળ નથી આવો તેજાબી વાક્ય એમને લખાય કે ગોપાલ દેવને દ્વેષ હતો યુવા સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે તો કે જ છે ક્યારે વનમાં જઈએ ક્યારે વનમાં જઈએ દેવા માતાને કે છે એમાં સંન્યાસ લેવો છે દેવા માતા પોક મૂકે જોગી જીવતો હશે તો ક્યારેક આવશે તારે ઘરે દે નહીં કે ઉદય નથી એટલે માનું કોણ માને ઉદય નથી એટલે ઋષભના ભગવાન માનું માન્યા ઋષભ 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 તારી પાછળ રડી રડીને આંખ પોપટી થઈ ગઈ સબ જક્ષ ઊંચા રહે નીચા રાખે ને ઋષભનાથ ભગવાન સામું જ નથી જોતા તીર્થંકર ભગવાનની શાસ્ત્રમાં એમ લખું છે આંખ અરધી ખુલી ને અરધી બંધ હોય હાથીની અંબાડીએ માતા બેઠા છે મારું માતા ઋષભ ભગવાન દેશને આપવાના છે હમણાં સામું જોતા નથી તારી પાછળ રડી રડીને મારી આંખ પોપટી થઈ ગઈ આંધળી થઈ ગઈ હું કોણ કોની માને કોણ કોનો પુત્ર ઋષિનાથ ભગવાન કરતાં પહેલાં છૂટી ગયા આ તો શાસ્ત્ર સમજાવવા માટે બધી શૈલી કરી હોય આપણે એમાંથી આપણને વ્યવહાર ગમતો હોય પકડી લઈએ આપણે કે હા મા ના પાડીને એટલે દીક્ષા નહીં લેતો બેટા દીક્ષા નહીં લેવો ના નહીં લે પરણી જાય એટલે પરણી જાય ખાઈ લે એટલે ખાવા માંડે આવા આજ્ઞા કરી હોય જ્ઞાની આ તો કુપાલ દુઃખે સમજાવવાની શૈલી કરી સદવાદ સમજણ પણ કરી સમજણ પછી બીજી કંઈ જ્યારે ચિતે થીર થાય છે તું એ જ ચોવીસના પહેલા તીર્થંકરની એ સામી ન જોઈએ માની અને છેલ્લા તીર્થંકર કે હમણાં રહી જાય તો બે વર્ષ રહી જાય આ તો સમજાવાની શૈલી છે પછી અવસર વાત કરશું ક્યારેક આગમને આધારે હમણાં સમાધિ મરણની વાત કરીએ કે આ તો હાથીનું પગલું છે એ હાથીના પગલામાં હું છું કે સસલું કે છે વાઘ આવ્યો મારવા માટે સસલું વાઘને કહે કે છે પ્રભુથી જ કે છે આ કોનું પગલું જ ખબર છે વાઘ જો છે ઓડું મોટું પગલું છે કે આનો ધણી કેવો હશે કે ભાગી ગયો વાઘ મારી આગળ વૃત્તિ ચંચળ થાય એટલે હું તમારું નામ લઉં જ કે રાજ એટલે ભાગી જાય જ કે બધી હાથીનું પગલું છે કે આવે તો છે વૃત્તિ ચંચલ તો થાય છે દેવકંજી મારે પહેલા થતી હતી હવે તમારું નામ લઉં ને બધા ડરે છે કે હવે એ પ્રાણજીવન પ્રાણ દિનબંધુ પરમાત્મા આ દુષ્ટ દાસીના નમસ્કાર સ્વીકારજો પાછા એમ લખે કુપાલદુના ગુનામાં ક્યાં આવ્યા છે મુનિ કાંઈ સંપ્રદાયના ગુનામાં આવ્યા છે દીક્ષા તોડી હશે તો કુપાલદુને ક્યાં ગુનામાં છે કુપાલદ રાજી કર્યા છે સંપ્રદાય છોડીને તોય પાછા લખે આ દુષ્ટ દાસીને માફ કરજો હવે અંબાલાલભાઈની વાત જે કરેલી આપણે એમાં અંબાલાલ શોભકભાઈની વાત કરેલી સવારે કે પ્રત્યક્ષ જ્ઞાનીને ન માનવા અને પરોક્ષે ચાલતા હોય જ્ઞાનીને માનવા આ અનંત સંસાર રજડવાનું કારણ છે એ જ વાત અંબાલાલભાઈએ કરી છે મારે કેટલા વાગ્યા સુધી કરવાનું સવારનું ઓલા બેન ઘડિયાળ જોયે છે મને યાદ આવી ગયું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનું ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મા વિચાર પૂજ્યશ્રી અંબાલાલભાઈએ આત્મના અર્થ લખવા માંડ્યા અને કુપાલ ચરણે મૂકે એમાં અર્થ કર્યો છે આકાશોમાં અંબાલાલભાઈએ પૂર્વે ઋષેબાદી જીન થઈ ગયા છે તે વર્તમાને પરોક્ષ છે તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે છે તેને શાસ્ત્ર રોકી શકે નહીં અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું સમજાય છે પાંચસો જોજન ચાર મોઢા સંવસરણ ગોપાલદેવ ઉપદેશ અમે લખ્યું લાખ સંવર્ષણ હોય તો જ્ઞાન ન હોય તો કલ્યાણ ન થાય આ તો બધું મતારથી લખ્યું જે જીન દેહ પ્રમાણ અને સંવસણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી જ બુદ્ધિ આ મતારથીના લક્ષણમાં છે આપણને એમ કે આ જાણી લીધું તો કામ થાય ચાર મોડર ને સંવસણ ને બધું દેવાગમ નભોયાનમ ચામર આદિ વિભૂતિ ચામર વિંજાય છે અચેત વૃષ્ટિ ફૂલની થાય છે બી વાગે છે દેવો નમસ્કાર કરે છે આ તો જાદુગર કરે કે ગોપાલદેવે લખ્યું છે આ કોણ ગોપાલદેવ નથી બોલતા સમન ભદ્ર તીર્થંકર તીર્થંકરને પડકાર કરે છે એટલે તું તીર્થંકર વિતરાક તીર્થંકરનું ગોપાલદેવ લખે છે બે જગ્યાએ લખ્યું છે સાતસો બોતેર ને છસો બોતેર માં તીર્થંકરનું કાંડું પકડીને સમન ભદ્ર મહારાજ કહે છે એટલે તું ભગવાન સંવસણ રચે છે એટલે આવું તો ઇન્દ્ર જાળે કરે કે તારી વિતરાગતાને અમે નમસ્કાર કરીએ છીએ એટલે કુપાલદેવે આઠસો વર્ષ પહેલાંનું છે તો સમન તો ગોપાલદેવ ત્યારે ક્યાંક તો હશે જ ને બધાને મળ્યા હશે રૂબરૂ કોને ખબર સમયસરમાં આમ લખ્યું તો કુનકુન આચાર્ય ભાવિના હૃદયની વાત હોય ખબર છે ને એને કુનકુન આચાર્ય મારીના હૃદયની વાત ન ખબર હોય સવારે વાત આવેલી ને દસ વૈકાલિક સૂત્રના લેખક એ સ્વયંભાવ સુરી મોટા કે કુપાલદેવ મોટા એ રેડ્યા મનક મનક મરી ગયો એટલે જ્યોભાઈને કે છે તમારો રાગ છે તો રાગ નથી કરો કે દસ વિકા પુનઃ પુનઃ મનન કરું છું રાગ નહીં કરું તમને જગતના આ ક્ષેત્રનો ત્યાગ કરીને બીજે ગયો ભાડે ની જગ્યાએ બદલી એમાં હેનું રવડું રડવું આવે છે મન સ્થિર છે નાક જેમ મોરલી હોય એમ પૂર્વી ઋષેભાદી જીન થઈ ગયા છે તે વર્તમાને પરોક્ષ છે તેના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી ન શકે અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે એકાંત દ્રષ્ટિ અથવા ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યક્ષ સદગુરુ રોકી શકે જીનનું અને આત્માનું યથાર્થ સ્વરૂપ પણ સદગુરુ જ સમજાવી શકે એ મહાવીર સ્વામી કોણે એ કુપાલ દેવ આપણને ક્યાં તો ખબર પડે ને એ તો આરે ફરેલા તીર્થંગના હૃદયમાં આ વાત હતી અને પદને વિશે સ્થિતિ પણ કરાવે પરોક્ષ એવા જે જીન તે કરતા પણ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર મોટો છે પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ પરોક્ષજીની આસ્થા રાખેલી એટલે પાર્શ્વનાથ ભગવાને મળ્યા ને ત્યારે ચંદ્રપુરની વાત કરતો હતો અને મલ્લીનાથ ભગવાન મળ્યા ને ત્યારે ઋષભનાથની વાત કરતો હતો પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ પરોક્ષજીની જાસ્થા રાખી તેથી આ જીવને ઉપકાર થયો નહીં એવો અત્યારે કરી રહ્યો છે અંબાલાલભાઈ અર્થ કરે છે આ ગાથાનો અગિયારમી ગાથાનો જેમ પ્રત્યેક સરોવરનું જળ છોડી દઈને આ ઠેકાણે ફલાણે ઠેકાણે કોઈ પૂર્વે મહાસાગર હતો એનું વર્ણન કર્યા કરે અને તરસો રહી જાય એ મુજબ અત્યારે પણ જે આગ્રહ આત્મભંતિપૂર્વક રહે છે પરોક્ષ પરોક્ષજીનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી અને પોતાની પૂજ્યતા એમ જ રહે છે કે હું શાસ્ત્ર જાણું છું ભક્તિમાં સ્વચ્છંદ કાઢવો પડે શાસ્ત્રની વાત કરવામાં સ્વચ્છ ચાલે મેં આ વાંચ્યું છે હું આમાં માનું છું તો એમાં કેમ ધણીનો કોઈ ધણી થોડો છે અમે આમ માનીએ છીએ કુનકુન આચાર્ય મહારાજ મહાવી જૈન શીખીએ એવા એ મનાય છે તો કુ બોલતો મહાવીર સામે હૃદય અને તીર્થકના હૃદયમાં આ વાત હતી એ નથી મનાતી હમણાં હું આગમ ગોતતો હતો પાંચસો વર્ષ જૂના બધા શાસ્ત્રો કુનકુન જે કયું જ નથી કે હું દે ગયો એમ કુનકુન આચાર્ય મહારાજનો દેહ વિલેય થયા પછી પાંચસો ને વીસમે વર્ષે એક મહારાજે લખ્યું છે ગાથામાં છવ્વીસમા શ્લોકમાં કે કુનકુન આચાર્ય ત્યાં ગયેલા પાંચસો વીસ વર્ષ પછી કુનકુન આપણે દેહ વિલે પછી હવે આ ન ખબર હોય આપણે ઓલું પકડી લીધું હોય પૂર્ણ પ્રતીતિ સાથે આપણે બોલીએ ઉછળી ઉછળીને શાસ્ત્રની વાતો એટલે મજા આવે ને બધાને સાંભળવું જ પડે ભક્તિ હોય તો બધાને આરે જ કરવી પડે તમે વિષ દુવા બોલો હું બોલું એટલે લખે છે પોતાનું માન મોડવું પડતું નથી ને પોતાની પૂજ્યતા અખંડ રહે છે પ્રત્યેક સદગુરુની આજ્ઞા એ જોઈને પોતાનું માન મોડવું પડે છે ધારશીભાઈને શાસ્ત્ર અભિનિવેશ એટલો બધો હતો ધંધુકાના અપાશે અંદરથી દરવાજો બંધ કરીને પછી પ્રભુથી ત્રણવત નમસ્કાર કરીને રોયા પછી કે મને કહ્યું તો એવું ન મને કહો તમને શું કહ્યું છું અમને આજ્ઞા નથી તમને કહેવાનું એટલે ઓર પોક મૂકી પછી પણ એટલું આપ્યું છે કે વિષ દુઆ એમની એમ ક્ષમાપના અને સજાત્મા સ્વરૂપે ત્રણ માળા એ પકડી લીધી રાજકોટ મોરબી જઈ વડવા આશ્રમમાં જઈ ખંભાત જઈ સુબોધક પુસ્તક શાળામાં જઈ ત્રણ દિવસ સતત સજા પરમગુરુ માણસો રખાવેલા બોલવા માટે ત્યાં છોડ્યો પ્રત્યેક સદગુરુની ની આજ્ઞા જોઈને માન મોડવું પડે છે અને પૂજા આ ઠેકાણે જીનનું ન્યૂનપણું કહેવાનો અર્થ નથી મારા વતી વીરને નિસંગણ જો માથા ઉપર છે માવીર સામી તો આ ઠેકાણે જીનનું ન્યૂનપણું કહેવાનું હેતુ નથી અહીં જે પ્રત્યેક સદગુરુને નહીં આરાધ સ્વરૂપ માન વર્તે છે તે જ આત્માર્થને રોકનાર છે અને તે જ આ ગાથોનો મર્મ છે પાછો આપણે રાચી માચીને રોજ ગોખાઈ ગયું છે ગુરુ ગોવિંદ દૂનું ખડે કાકે લાગુ પાય બલિયારી ગુરુ એ તો બોલે પાછો પ્રથમ નમો ગુરુ રાજને હરામ પ્રથમ નમ્યો હોય તો ક્ષમાપનામાં બાર વાર આવે છે એ ભગવાનથી શરૂ થાય છે એ પરમાત્મા નિરાગી પરમાત્મા સર્વજ્ઞ ભગવાન બાર વાર આવે છે કે શ્રીમદ રાજનાથી આપણે ક્ષમાપના બોલીએ દો સમય તો બાર વાર આવે છે એ ભગવાન છે કોણ માને છે ભગવાન ગુરુ હસ્ત દીક્ષા ક્યાં લીધેલી એટલે પોતે જ નક્કી કરે છે કે હું ક્ષમાપના બોલતો જ નથી પછી હાની સ્વીકારે એ ખોટું ખોટું કે હું હાથી સમાપના બોલું છું તો સ્વીકારે એ કે જ છે કે મને પૂર્ણ પ્રતિથી છે કે તમે નથી પછી ક્ષમાપના પછી પ્રતિક્રમણ કેવી રીત થાય શિષ્ય પૂછ્યું એ ભગવાન તીર્થંકર જેવો બીજો કોઈ ઉપકારી હોય શું કહો તમે ન હોય ને હોય આવશે મેં પર કરેલું બધા એક સાથે કે ના ન હોય મેં કીધું હોય દસ વૈકાલિક ની વાત છે મારી વાત નથી કે કુપોલ વાત નથી આતો તો દેવ કરતા આતો દસ વૈકાલિક સૂત્રમાં તો એ મહાવીર સમયના નિર્વાણ પછી બસો વીસમી વર્ષે લખાયેલી વાત છે ષ્ટી શતકમાં ગુરુને શિષ્ય પૂછ્યું એ ભગવાન તીર્થંકર જેવા બીજા કોઈ ઉપકારી હશે ગુરુએ ઉત્તર આપ્યો દસ વૈકાલિક સૂત્રમાં એમ કહ્યું છે કે કોઈ મુમુક્ષુ સદ્ગુરુના ઉપદેશથી કેવળ જ્ઞાન પામે અને સદ્ગુરુ હજુ છદમસ્થપણે હોય તો પણ તે કેવળી સદગુરુનો વંદન આદિ કરે કોણ કેવળી જે કેમ કે એ કેવળીને પોતાના ગુરુનો મહત્વ ઉપકાર વિદાય છે જે કેવળી પાછું આગમમાં લખેલું છે ભગવાન તીર્થંકરને વંદન ન કરે સવારે આવેલું ને સમવસણમાં તીર્થંકરની દેશના સાંભળવા કેવળી પણ બેઠા હોય વીવીઆઈપી ખાનું હોય કેવળીનું સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા દેવલોક પશુ કેવળી બેસે ખરા કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે એ નિયમ આગમ આગમમાં લખેલું છે એ વ્યવહાર નથી નમસ્કારનો જે કેવળી ભગવાન તીર્થંકરને વંદન ન કરે સમવસણમાં જે કેવળી બીજા કેવળીને સામા મળે તો નમસ્કાર હાથ ન જોડે એવા કેવળી ભગવાન પણ હજી જેને છદમસ્ત છે એવા ગુરુ ઉપકારીને નમસ્કાર વિનય કરે છે આ ગુરુનું મહત્વ છે એટલે સત્પુરુષમાં પરમેશ બુદ્ધિ એ પરમ ધર્મ છે આપણે તો સત્પુરુષ એ પરમેશ્વર છે પરમેશ્વરમાં પરમેશ બુદ્ધિ થતી કેમ નથી આવે એને કહ્યું બીજો બીજું માવેરી છું અમે પરમાત્મા સ્વરૂપ છે અમારામાં વિતરણમાં ભેદ નહીં તોય નહીં સત્પુરુષને પરમેશ્વર માનો તોય પરમ ધર્મ છે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ સાવ સહેલું છે અનંતાનું મંદિર ફાટ ડુંગર ની આવતી હોય વચમાં તો કેમ થાય પછી જે કેવળી કેવળી વંદન કરે ભગવાન પણ ઉપકારીને સદગુરુનો વિનય કરે છે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન ગુરુ રે આ પણ વિનય કરે ભગવાન પણ આ વિનયનો પાછો આમાં ભાખેલ વિનય માર્ગનો હેતુ કોક સૌભાગભાઈ જેવા સમજે પ્રભુસિંહ જેવા પોતાની કલ્પનાએ વર્તનનો ઉપદેશકો અર્ધ કે અજ્ઞાની અંબાલાલભાઈના શબ્દો છે અજ્ઞાની પોતાને જ્ઞાની માની મનાવી રહે તો અસદગુરુએ વિનયનો લાભ લેજો કાંઈ મહામોની કર્મથી બુડે ભૌજ માય પછી સગાવાલા બધા વચમાં આવે છે અંબાલાલભાઈને આ નેમચંદનું ક્યાંક કયો ને આ પોપટનું ક્યાંક કયો ને છોકરાનું નાના નાના છોકરા અંબાલાલભાઈના પત્ની જુવાન સાડત્રીસ વર્ષે તો દે છોડે અંબાલાલભાઈ અંબાલાભાઈ જવાબ જ નથી આપતા એટલે નેમ એટલે કોપાઉ દે અંબાલાલભાઈના વેવાય એનો દીકરો જમાઈ થાય ને એટલે આવ્યા કે કયો ને આનું કહેતા ને એટલે વારસો ડબલ વારસો હતો ને લાલચંદ બાપાનો અને મગન બાપાનો મગનલાલનો પાલક પિતા ને જનક પિતા બેયનો વારસો હતો બોલે જ નહીં એટલે મગનલાલ પોતાના જનક પિતા આવે છે કે તમે બોલતા કેમ નથી સંભળાવતું નથી તો બધું સંભળાય છે હવે એમાં શું બોલવું જ મારે પાછા જાપ કરે કુક્ષી રત્ન પ્રભુજી કે આંગળા આમ ટેરવું આમ જ હોય મહાદેવરત્ન શબ્દજી ધર્વાતમાં રાજચંદ્ર મોહમ મંદિર તત્વલો ચંદાય છેલ્લા શ્વાસ સુધી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વામી હે પ્રભુ કહીને દેહ છોડ્યો સગાવલાની બાજુમાં તો મરાય જ નહીં કમોતે મારે નહીં તો કુપોલ દેવે દેવા માતાને દૂર મોકલી મહાવીર સમયે ગૌતમ ગણધરને મોકલી દીધો હતો ગોપાલદેવે અંબાલાલભાઈને મોકલી દીધા થી એક મહિનો સાથે હતા અને ઉગ્રી ને મોકલી દીધા ચોથને રહેશે ગોપાલદેવ કે જાઓ ક્યાંક રોકડ કરે તો ભક્તિનો કરતા છે માટે મારો છે એટલે સગાવાલા આપણે સમાધિ ની વાત છે ને એટલે અંતિમ વેળાએ શક્ય હોય તો નજીકના સગાઓથી તો દૂર જ રહેવાનું સુભાગભાઈ ની વાત અલગ હતી બધા સમજતા હતા અને કોઈ ડૂચકું ભર્યા વગર બધા સમાધિમાં રહેવા માટે મદદ કરતા હતા મણિ ત્રંબક બધા એવું તો કોક જ કુટુંબ હોય બધા વચમાં જ આવે મને ઓળખી દીકરી આવે લંડનથી દીકરીને ઓળખી આત્મા ભૂલાઈ જાય પછી હવે માથું દુઃખે છે દુઃખે નહીં અસંખ્યાત પરિચિત આત્મા બહાર નીકળે તો પીડા ના થાય બીડાની નહીં થાય પણ એ ઉપયોગમાં છે હર્ષોક નથી એને તો રહેવા દો ને શાંતિથી મરવા દો સગાવાલા અંતિમ વખતે સગાવાલા સાથે વ્યવહારની વાતોથી દૂર રહેવાનું કહી દેવાનું બધાને કે ત્યારે પોતાની એફડી ક્યાં મૂકી છે ને કઈ છે ને કોને કેટલો ભાગે બે ભવ્ય વિલ લીધું એ કાલે વાત આવેલી ને એ બે પાછા અંગૂઠાની સહી કરે અંગૂઠો ઓલા કોમમાં હોય ને અંગૂઠામાં મૂકાવે કોરા કાગળમાં અમે આ નજરે આંખે દેખાય એવાની વાત કરું છું એફિડેવિટ સો રૂપિયાનું પેપરો એમાંય કરાવડાવે હોસ્પિટલમાં આઈસીસીમાં પછી ઓલું થોડી વાર બીજો છોકરો આવે એ લઈ જાય આમ હવે રમા કરો કોર્ટમાં નજીકના સગાઓની હાજરી હોય તેઓએ પણ લૌકિક વાત ન કરવી અને શાંતિ રહેવા દેવી પરમ કુમાલએ પણ ઘરથી દૂર રાજકોટમાં વાવાણીયા છોડી નમસ્કાર એક વર્ષ પહેલાં કરી લીધા આઠ મહિના પહેલાં મા બાપને અને પત્નીને દૂર રહેવા કહેલ પોતાને ઘેર મરેને અંબાલાલભાઈ પોતાનું ઘર છોડી ઝેરાળે પાડે આવી ગયા સુતારવાડેથી ધારશીભાઈ સુબદ્રક પુષ્ક વડવાના પોપટલાલ મોકચંદ પંચભાઈની પોળમાં ગયા ઘરે નહીં મંદિરમાં દેહ છોડ્યો ઘરે જઈને તો બે જણા સાથે રહેતા હતા પ્રભુસિંહજી મુનિ રત્નરાજ એ તો બધા સાધુ હતા એટલે ઘરની કંઈ વાત જ નહોતી ગોપાલદેવે ઘેરે દેહ ન છોડ્યો સુભગભાઈને બધા અનુકૂળ જ હતા અનુપચંદ મુલુકચંદ ખંભાતના પાલીતા તળેટીમાં દેહ છોડ્યો પ્રભુસિંહની હાજરીમાં એ પ્રભુ એ કુપાલદેવને કહેલું સમાધિ મરણ કરવું છે સંથારો કરવો એ તો થાશે કુપાલદેવ કે અત્યારથી નક્કી કરો વિચારવાન પુરુષો તો મોતને હથળીમાં રાખે કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી મોતને નજીક સમીપ જ સમજે છે દવાખાનામાં જાય નહીં સાધુ એકાંત નથી આ કાળમાં સામાન્ય રીતે પરમ કુર શરણે સજાત્મ પરમ નો મંત્ર જાપ સૌભાગભાઈ અંબાલાલભાઈ પ્રભુસિંહજી દેવકરજી મુનિ આ બધા કોઈ પીડા ને દુઃખ સંભાળવા નહીં છેલ્લી વાત એ બધી વાતો ન કરવી પૈસા જગા જાગીર બેંક રસીદ સોનું ઘરેણા દાગીનાની વાત છેલ્લે નહીં કરવાની ખાવા પીવાની કે બીજી કાંઈ ઈચ્છા છે કંઈ કહેવું છે પૂછવાનું જ નહીં ઈચ્છા શું હોય ઈચ્છા હોય તો પાછું જન્મું પડે અધૂરા કામ મૂકી જશે થશે નવો ઉતાર ઈચ્છાને મારીને ઈચ્છા મૃત્યુ કરીને મરવાનું છે ગતિ વગેરેની વાત કરવી નહીં હવે કઈ ગતિમાં જવાના છો કઈ ગતિ આમ તેમ દેવલોકની આશા નહીં રાખવાની ભાવના એમ ભાવી કે જ્યાં સત્સંગ મળે ત્યાં જાઓ ભો ભો તું જો ચરણની સેવા લૌકિક વિધિ એ ક્રિયા ન કરવી જેમ બને એમ પછી નાચ ગાન ને એમ મ્યુઝિક બોલાવે ને ભક્તિ રખાવડાવે જાપ બે કલાકના જાપ એ તો ગાય જાપ ગાય એ બાય ને ફાયદો થાય દસ હજાર લઈ જાય બે કલાકના તમને શું ફાયદો થાય શાસ્ત્રમાં ના છે બધી કરનારને ફાયદો થાય એ જાય એને ફાયદો નથી એ કઈને ગયા તો થાય નહીં તો એને ન એની પાછળ ગાયને ઘાસ નાખે તો એમાં જાવાળાને કાંઈ નથી નહીં નાખવું એમ નહીં જે કરવું એ કરવાનું પણ બફમમાં નહીં કરવાનું કોઈની વાટે નહીં જોવાની મળદું અન્ન અંતર મુહૂર્તમાં અનંત જીવ પેદા થઈ જાય સમૂર પછી ત્રસ જીવ થાય બે ઘડી પછી તો દૂધમાં સાકર હોય ને બાટલી ધોયા વગર રાખો ને દોઢ દિવસમાં ગરમીમાં એક સેન્ટીમીટર લાંબી સફેદ જીવાત થઈ જાય તો આ લોહી બધું હોય શરીરમાં તો અનંત ત્રસ જીવ પેદા થઈ જાય સમૂર છે ની વાત નથી મળદું રાખી નહીં મૂકવાનું દર્શન માટે એ જીવતા જાણે જ ન હોય અઢાર વર્ષથી મળતો ન હોય પછી કે હું આવું જ હવે દર્શન કરવા હવે હું દર્શન કરવા ખોખો એ જેને બાપા કહેતા તો વયા ગયા એ ખોખા દર્શન કરવા છે પ્રભુથી તો રાખનું પડી ગયું છે મળદું પડ્યું રહે તો જીવાત પડે ફૂલ વગેરે વાપરી હિંસા ન કરવી ઠીક છે નિમિત્ત કારણે એકાદ મૂકે તો ઠીક છે બધા ઢગલો કરી નાખે પછી તો એ ફૂલ જોઈએ ને ઉપાડીને ખબર પડે ચશ્મા ચડાવીને હલતા હોય જીવાતા બધી એ બધાને સાથે કાંડી લાગે પછી જાનારાને ફાયદો ન થાય કે એમાં બધી ક્રિયા જલ્દી પતી પછી જેને જેમ પાછળથી સગા સંબંધી હોય એ આરતી રોકડો એ માથા પાછળ તો જાનાર આવવાનો નથી જાનારને આ રોગ અગલથી ફાયદો નથી થવાનો ગોપાલ જે એક પત્રમાં લખ્યું છે સુંદરદાસનો દેહ છૂટ્યો ને બાવીસમી વર્ષે તો એને કંઈ ફાયદો ન થાય એમાં જવાવાળાને આપણે વધારે રડીએ તો એના ગુણ હોય એ યાદ કરીએ આત્માર્થિક ગુણ પાછા વ્યવહારના નહીં આ તો ઘરના મોભી હતા ધ્યાન રાખતા હતા એ નહીં તો ફાયદો થાય હવે અવસરે લેશું કાલે હરીફાઈ શરૂ કરી